રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક જીપીએમસી એક્ટ મુજબ મહિનામાં એક વખત ફરજિયાત બોલાવી પડતી હોય છે. ગત એપ્રિલ મહિનાની 29મી તારીખે બેઠક હતી અને એક મહિનાની અંદર એક મુજબ બેઠક બોલાવી પડે. હાલ ભારત દેશમાં ચૂંટણી ચાલી રહી છે, રાષ્ટ્રીય આચારસંહિતા હોવાના કારણે આજે કુલ 21 દરખાસ્તો હતી, તમામે તમામ દરખાસ્તો ચૂંટણીની આચારસંહિતાના કારણે પેન્ડિંગ રાખવામાં આવે છે. મેં જેમ કીધું એમ કે આ ચૂંટણીની આચારસંહિતા 83 દિવસ જેવી લોકસભાની ચૂંટણીની રહી છે, એટલે દર મહિનાની એક વખત ફરજિયાત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી પડે. આપની વાત સાચી છે, 3 મહિના આ ત્રીજી સ્ટેન્ડિંગ છે કે જે અમારા લોકોએ પેન્ડિંગ રાખવી પડી છે. 4 તારીખે ચુનાવ લોકસભાનો જ્યારે પૂરો થાય પછીની જે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક આવશે એની અંદર રાજકોટ મહાનગરપાલિકાના જે વિકાસના કામો આચારસંહિતાના કારણે જે અટકેલા પડ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસક મિત્રો આવનારી સ્ટેન્ડિંગની અંદર જેટલું બને એટલું, એટલે કે જૂન મહિનાની અંદર કદાચ અઠવાડિયે અઠવાડિયે પણ સ્ટેન્ડિંગ કમિટી બોલાવવી પડશે. જૂન મહિનામાં કુલ 3 કે 4 સ્ટેન્ડિંગ બોલાવી અને વિકાસના કામો અમારા જે પેન્ડિંગ છે એ બધા કામો અમે ખુલ્લા મૂકશું.